this story inspired by ZAPPL. વિરાભાઈ હુંબલ, અમે આજથી 7 વર્ષ પહેલાં અહીંયા વૃક્ષો વાવવાનું ચાલુ કર્યું. પહેલાં થોડાક વૃક્ષો પાયા, પછી દિવસે દર વર્ષે વધારતા ગયા, અને હવે મારા ફાર્મની પાછળ નિયારા ગામ છે, ત્યાં પણ અમે ઘણા ફાર્મ હાઉસ લઈ અને ત્યાં પણ વૃક્ષારોપણ કર્યા. અને સાથે જે જગ્યાએ રસ્તો નાનો હોય ત્યાં મોટા રોડ બનાવ્યા, અને જ્યાં પાણીના સંગ્રહ કરવા માટે ચેકડેમો પણ ઊંડા ઉતાર્યા, એમ કે જેથી કરીને પાણીનો સંગ્રહ થાય અને પાણીનો, માની લો કે આ વર્ષે કદાચ વરસાદ ઓછો થાય તો પાણીનો પ્રશ્ન ન રહે, એટલા માટે જેટલા બને એટલા ટૂંકમાં ઊંડા ચેકડેમો ગાળ્યા, અને જેટલી પણ જગ્યાએ રસ્તાની જરૂરિયાત હોય ત્યાં વ્યવસ્થિત રસ્તા બનાવ્યા. નામ રમેશભાઈ ખોડાભાઈ, પીપળિયા ગામ નિયારા, તાલુકો પડદી, જિલ્લો રાજકોટ. ચેકડેમ અમે 60-40માં બનાવ્યા, વોટરશેડમાં પણ બનાવ્યા, અને ખેડૂતોના સહયોગથી જેસીબી ઊંડા ખૂબ ઉતાર્યા અને ઊંડાનો ખૂબ લાભ ખેડૂતોને મળ્યો. 2000 પછી અમારા ગામમાં આમ ચેકડેમ બનાવ્યા પછી દુષ્કાળ જેવું ક્યારેય નથી લાગ્યું. થોડો ઓછો વરસાદ થાય તો પાક પાકી જાય બધો, એમ વરસે ઉત્પાદનમાં વાંધો ન આવે. પીપળિયા મહેશભાઈ ગોરધનભાઈ, નિયારા સેવા સહકારી મંડળીમાં મંત્રી તરીકે છું, અને અમારું ગામ નિયારા. નિયારા ગામની અંદર અમારે છેલ્લા ઘણા વર્ષોથી આ જે 60-40 અને વોટરશેડની યોજનાના ખેત તળાવડાઓ અને વોટરશેડના જે આ તળાવડા બનાવ્યા છે એમાં ઘણા પ્રકારનો અમારો ફાયદો થયો છે. અને ઘણા તળાવડામાં શું છે કે પાણીનો સંગ્રહ થવાથી આજુબાજુના કૂવા છે ને એ રિચાર્જ થઈ જાય છે, અને ઘણા વર્ષોથી આ પાણીનો સંગ્રહ થવાથી આજુબાજુના ખેડૂતોને ઘણો લાભ થાય છે. અને દર વર્ષે અમે છે ને આ તળાવડા છે એ ઉનાળાની અંદર ઊંડા ઉતારવાનું કામ કરીએ છીએ. અને હાલ અત્યારે ગામની અંદર અમારે આપણે વીરાભાઈ અને ચંદુભાઈ ઉંબલના સહયોગથી ગામની અંદર અન્ય ખરાબાની જગ્યાઓ અને રોડ રસ્તાને આજુબાજુમાં પ્લાન્ટેશન અને વૃક્ષારોપણ કરી અને પ્રકૃતિને સહાય થાય એવું કાર્ય અત્યારે એ લોકો પણ કરી રહ્યા છે, અને એમના સાથ સહકારથી અત્યારે ગામના ઘણા બધા રસ્તાઓ અને આ ખેત તળાવડા રહ્યા એ ઊંડા ઉતારી અને એની અંદર પાણીનો સંગ્રહ થાય એવું ઘણું બધું સારું એવું નૈસર્ગિક કુદરતી વાતાવરણને અનુકૂળ આવે અને પ્રકૃતિને સહાય થાય એવું કાર્ય થઈ રહ્યું છે. આજે તળાવ ઊંડા ગાળવાથી પાણી હે ને રિચાર્જ થાય છે. માની લો કે અત્યારે વરસાદનું પાણી તળાવમાં જેટલું ભરાય તો અમને લોકોને ઉનાળાના છેલ્લા 2 મહિના બાકી હોય ને ત્યાં સુધી પાણીનો સંગ્રહ રહે છે. એમ અમે હવે લોકો એવું કરવા જાય છે કે માની લો કે આવતું વરસાદ આવી જાય ને ત્યાં સુધી આ તળાવડામાં આ ચેકડેમમાં પાણી રહેવું જોઈએ, એમ જેથી કરીને ટૂંકમાં ક્યારે પાણીનો પ્રશ્ન ન રહે. તમે ઉનાળામાં પણ ખેડૂત વાવેતર કરી શકે અને ઝાડવાને પાણી પહોંચાડી શકે અને ઝાડવા એ પાણીથી ચાલી શકે રહી શકે. એમ મારી ઘણી એવી જગ્યા છે કે ત્યાં બાજુમાં રસ્તો નાનો હોય, પછી મારે ત્યાં સરકારી જગ્યા વધતી હોય એટલે એ રસ્તામાં હું એવું કરું કે મારી ફેન્સિંગ અંદર લઈ લઉં, અને જગ્યા ત્યાં મોટો રસ્તો થાય ને એવો પણ ઘણી જગ્યાએ અમે કરેલું. અમે અમારી પોતાની જગ્યાએ લગભગ છેલ્લા 6 વર્ષથી દર વર્ષે 1000 ઝાડવા વાવી છીએ, એમ અને અમે અમારા ગ્રુપમાં મિત્રને પણ એવું કહેતા રહી છીએ કે ભાઈ તમે લોકો પણ વૃક્ષો વાવો, એમ પર્યાવરણનો વધારો કરો. એમ પર્યાવરણનો વધારો કરવાથી અત્યારે આમ જોઈએ તો આ આપણા કોરોનામાં જેટલું આપણને ઓક્સિજન ને પર્યાવરણ મળે એમનાથી આપણને અને બધાને પણ ફાયદો થાય છે. એમ તો બધા મિત્રને પણ હું કહું છું કે આવું તમે લોકો કરતા રહ્યો, એમ ધન્યવાદ.